જય શ્રી કૃષ્ણ મિત્રો ગુજરાતી ઝાયકાબાઈ જેડીમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે હું તમને બતાવીશ કે ઘઉંના લોટમાંથી ગળ્યા શક્કરપારા કેવી રીતે બને તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે આપણે સૌથી પહેલાં અહીંયા એક કપ ઘઉંનો લોટ લઈશું અને તેને ચાળી લઈશું ત્યારબાદ તેમાં એકથી બે ચમચી ઘી ઉમેરીશું અને તેને લોટમાં મેળવી લઈશું ત્યારબાદ આપણે ખાંડના પાણીથી લોટ બાંધીશું લોટ બાંધવા માટે લેફ્ટ ઓવર ખાંડની ચાસણીનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે ખાંડની ચાસણી અવેલેબલ ના હોય તો એક કપ ખાંડ અને ખાંડ ઊભે તેટલું પાણી મિક્સ કરીને ગેસ પર ઉકાળીને ઠંડુ કરીને પછી તેનો ઉપયોગ કરજો અહીંયા આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે હું તેમાં એકથી દોઢ ચમચી તેલ ઉમેરીને લોટને કેળવી લઈશ જુઓ મિત્રો મેં લોટને કેળવી લીધો છે હવે આપણે એના લુવા કરીશું ત્યારબાદ વાળીને એક મોટો રોટલો વણી લઈશું રોટલો વણાઈ ગયા પછી આવી રીતના શક્કરપારાના કટરથી હું શક્કરપારા કાપી લઈશ હવે કપાયેલા શક્કરપારાને હું એક થાળીમાં લેતી જઈશ આપણા બધા શક્કરપારા તૈયાર થઈ ગયા છે હવે આપણે એને તળી લઈશું મેં તેલ ગરમ થવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ ગયા પછી આપણે મીડિયમ લો ફ્લેમ પર શક્કરપારાને તળી લઈશું શક્કરપારા ગોલ્ડન બ્રાઉન રંગના તળાઈ જાય પછી આપણે એને બહાર કાઢી લઈશું થોડા શક્કરપારા મેં ચાકુની મદદથી પણ કાપ્યા છે તે પણ હું તમને બતાવી દઉં જુઓ મિત્રો આ ચાકુથી કાપેલા છે તેને પણ હું તળી લઈશ તો જુઓ મિત્રો આપણા શક્કરપારા તળાઈને સર્વ કરવા માટે રેડી છે તમે આને એર ટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી શકો છો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર આવજો